બ્રેકમાં સ્વાગત છે આપનું ખબર બપોર સુધીમાં. તો આદરણીય વીટીવી ના અહેવાલની અસર જોવા મળી છે. મોડાસાની સર્વોદય નગર પ્રાથમિક શાળામાં જોવા મળી છે અસર. રાતોરાત છોડને ફરતે ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યું છે. ઘટનાની વિગત કંઈક એવી છે કે પ્રાથમિક શાળામાં 17 જૂને પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એક છોડ વાવવામાં આવ્યો હતો, જે છોડ 2 દિવસમાં પશુ ચરી ગયો હતો અને આ છોડ બુઠ્ઠો થઈ ગયો હતો. આ અંગેનો અહેવાલ વીટીવીમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે અહેવાલની અસર થતા વન વિભાગ અને સ્કૂલ તંત્ર જાગ્યું છે અને આ છોડને તાત્કાલિક ટ્રી ગાર્ડથી સુરક્ષિત કરાયા હતા. આ અંગે RFO DA ચૌધરીએ જણાવ્યું કે આ શાળામાં 70 થી 75 છોડ વાવ્યા હતા. 3 દિવસ અગાઉ ચોકીદાર હું કર્યો હતો, પરંતુ અમારી જોડે ટ્રી ગાર્ડ ન હોવાથી છોડની ફરતે ટ્રી ગાર્ડ મારેલા ન હતા. છોડ વાવ્યા પછીની જવાબદારી પણ સ્કૂલની બને છે, જેથી અમે મુખ્યમંત્રીના હસ્તે વવાયેલા છોડની ફરતે ટ્રી ગાર્ડ મારીને રક્ષણ આપ્યું છે. આપ આપના ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ શકો છો. એક બાજુ 17 જૂને જયારે CM ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, એ દ્રશ્યો અમે આપને બતાવ્યા. જયારે બીજી તરફ આપ જોઈ શકો છો કે વૃક્ષારોપણ બાદ જે છોડ જે CM દ્વારા લગાવવામાં આવ્યો હતો તેની શું સ્થિતિ થઈ, એક પણ પાંદડા નહોતા બચ્યા અને રાત્રે આવીને ઢોર પશુઓ ચરી ગયા હતા. અને આ બે ઘટના વચ્ચેના ગેપની અગર જો વાત કરવામાં આવે તો 48 કલાકની અંદર જ આ ઘટના ઘટી હતી. તો ચાલો સીધાજી અમારા સંવાદદાતા તસ્લીમ અમારી સાથે જોડાઈ ગયા છે. તસ્લીમ જણાવશો, જે રીતે CM વાવેલો છોડ 48 કલાક પણ નહોતો રહ્યો અને ત્યારબાદ જે પશુ હતા તે પાંદડા ચરી ગયા હતા, પરંતુ હાલની સ્થિતિ કઈ કહેલા છે, શું કહેશો, કેવા પ્રકારની વીટીવી અહેવાલની અસર જોવા મળી રહી છે? ચોક્કસ જીગર, દર વખતે સરકાર પાણી ગયા પછી પાર બાંધે છે એવો કિસ્સો જ અહીં આવ્યો. કાલે આખો દિવસ વીટીવી અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ભાઈ મુખ્યમંત્રી વાવેલા છોડ દોર ચરી ગયા હતા અને છોડ લૂલો લંગડો બન્યો હતો. આખો દિવસ દરમિયાન અહેવાલ પ્રસારિત કર્યો, જેના કારણે વન વિભાગ અને સ્કૂલ જાગતું થયું. જિલ્લા શિક્ષણ અધિકારીએ વન વિભાગને આદેશ કર્યો હતો કે તાત્કાલિક આ છોડને રક્ષણ આપવામાં આવે, જેના કારણે જંગલ ખાતા અને વન વિભાગ દ્વારા ટ્રી ગાર્ડ લગાવી અને છોડને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું. ઠીક છે જી, સ્વયં સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો CM રોપેલા છોડે રાતોરાત ટ્રી ગાર્ડ લગાવાયા છે અને આ VTV ની ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી છે. ખબર બપોર સુધીમાં ફરી એકવાર સમય થઈ ગયો છે એક બ્રેકનો.